સ્વસ્તિ શ્રી ભુજનગર માં રહ્યા રાજ અધિરાજ, સર્વે શુભ શોભા ત્યાં રહે, જ્યાં આપે વિરાજો મહારાજ. સર્વે સદગુણ મણિ તણી ધરી રહ્યા તમે માળ, ભક્તજનના મંડળમાં બહુ શોભો છો દયાળ. જે જન આવે આશરે તેને આપો છો અભયદાન, કૃષ્ણ ભક્તિ પ્રકટ કરી આ સમે તમે ભગવાન. સર્વે ગુરુના ગુરુ તમે, આપે ઉદ્ધવ છો તમે આજ. કેવા સ્વામી રામાનંદજી, જયકારી પ્રવર્તો મહારાજ. સાક્ષાત્કાર ઉદ્ધવ, પ્રકટ્યા જીવ તારવાને ભવ. ધર્મ રક્ષા કરવાને કાજ તમે જન્મ લીધો છે મહારાજ. અવધપુરી અજય વિપર લીધો જન્મ સુમતિ ઉદર, એવા ઉદ્ધવ તમે રામાનંદ. જિજ્ઞાસુ જીવના સુખ કંદ, તેને પૃથ્વી સ્પર્શી નમસ્કાર કરું છું હું હજારો હજાર. એમ કરી લખું છું વિનતી, તમે સાંભળજો મહામતી. નીલકંઠ વર્ણી મારું નામ, તમ શરણ વિના નથી ઠામ. એવો હું આવ્યો શરણ તમારી, સ્વામી સહાય કરજો અમારી. કોસળ દેશ માં મેલી સંબંધી, કૃષ્ણ મળવા વનવાટ લીધી. પછી ફર્યો હું સર્વે તીરથે, કૃષ્ણ પ્રકટ મળે એ હરથે. એમ કરતા આવ્યો લોજ આઈ, રહ્યો છું તમારા સંત માઈ. કૃષ્ણ પ્રત્યક્ષ મળવા કાજ કરું આગ્રહ, તે કહું મહારાજ. તપ કરું છું કઠણ તને,
નથી મોળો હું પડતો મને ચારે માસ ચોમાસાના જે હ કરું ધારણા પારણા હું તે હ વર્ષો વરસ કાર્તિક માસ કરું છું સામટા ઉપવાસ વળીએ માસમાં કોઈ સમે કરું કૃચ્છ્ર વ્રતને તે અમે ત્યાર પછી માઘ માસ માયા કરું પારાક કૃચ્છ્ર કહેવાય ચાંદ્રાયણ એકાદશી લઈ સર્વે વ્રત કરું છું હું સઈ કૃષ્ણ પ્રસન્ન કરવાને કાજ એનું દુઃખ મને નથી મહારાજ પંચ વિષયથી મન ઉતારી કરું છું તપ કઠણ ભારી તેણે કરીને શરીર માઈ લોહી માસ ગયું છે સુકાઈ પ્રાણ રહ્યા તણી એક રીત નથી રાખી મેં ચિંતવ્યું ચિત કૃષ્ણ દ્રષ્ણ આશા સુધા વેલ તેણે જાણો આ પ્રાણ રાખેલ નહીં તો અન્ન વિના મારો દેહ વળી ચાલે વા પ્રાણ જે હ તેને રહેવા બીજું વાલંબન નથી બહુ મેં વિચાર્યું મન કળિયોગે અન્ન સમા પ્રાણ સર્વે જાણે છે જાણ અજાણ માટે મારા પ્રાણ નથી એવા સહુ જાણે છે સતયુગ જેવા વળી અષ્ટાંગ યોગથી ઘણો ઉપન્યું છે જે ઐશ્વર્યપણું તેણે કરી દેહ ક્રિયા જે હ વળી તપ ઉપવાસ તે હ નથી પડતા તે કઠણ કાંઈ તે તો પ્રભુ તમારી કૃપાઈ એવો કૃષ્ણ ભક્ત મને જાણી મળજો મારે માથે મેર આણી મારે માત તાત બંધુ લઈએ સુરુદ સ્વામી ગુરુ કૃષ્ણ કહીએ તેહ કૃષ્ણ વિશે છે સ્નેહ બંધણા છે મન પ્રાણ દેહ તે વિના બીજે પ્રીત બંધાણી તે તો શ્રી કૃષ્ણના ભક્ત જાણી તે વિના પંચ વિષય દેનાર
वाहोय संबंधी नर नार तेने नोय जो कृष्ण मा प्रीत तो तजो तेने वैरी निरीत ते मा काढशो दोष जो तमे तिया कहिए छिए स्वामी अमे आगे त्याग्यो एम मोटे मोटे तेने आवी नहीं काई खोटे जुओ विभीषण तजो भ्रात ते मत जी भरत जिए मात तजी विदुरे कोळनी विधि ऋषि पत्नी तजा संबंधी गोपिए तजो पति नो संग तजो पुत्र वेनराजांग तजो प्रहलाद पिता ने वणी तेम गुरु तजो राजा बड़ी तेनी अपकीर्ति नव थई सामु कीर्ति शास्त्र माही कई माटे रीत अनादि खरी कृष्ण विमुख मेल्या प्रहरी महाराज कहे छे का प्रमाणे आ बधाए त्याग कर्यो ए संबंधी हता सगा हता स्वजनो हता माता हता पिता हता तोय पण जो एने भगवानमां प्रीति नहोती आ बधाए त्याग कर्यो एनी अपकीर्ति ना थई उल्टो बधी प्रख्याति थई आपणे थाय के आ बधुं त्याग करे एटले आपणे લોકોમાં કહે છે કે આ તું આવો છે ને તેવો છે ને અપકીર્તિ થાય પણ કારણ કે મારા કે ભગવાનના ભક્ત સાથે જ પ્રીતિ રાખવી ભગવાનમાં જ પ્રીતિ રાખવી બાકી તો આ બધો સંબંધ છે એ રહેવાનો નથી એટલે એનો ત્યાગ કરવામાં એની સાથેનો સંબંધ તોડવામાં આપણને કોઈ દુઃખ છે નહીં એમાં તો ઉલટી વધશે કે એમાં કહ્યું છે કે વિભીષણે ભાઈ તજી દીધો રાવણ એનો ભાઈ થાય આ વિભીષણ એનો નાનો ભાઈ થાય પણ એ ભગવાનનો ભક્ત નહોતો રામ સાથેને વેર હતું તો વિભીષણે ત્યાગ કરી દીધો રામને રાખ્યા તો વિભીષણની ભક્તિ વખાણી છે રાવણને તો કોઈ સાંભળતું નથી ને વિભીષણને હોઉં આપણે વાત કરીએ તો એને ભયનો ત્યાગ કરી દો એ ભગવાનનો ભક્ત નહોતો તો એની જોડે સંબંધ છું કે ભક્ત જો ખરેખર હોય તો એનો સંબંધ રહે બાકી ના થાય એ પ્રમાણે ભરતજીએ માતાનો ત્યાગ કર્યો કે પોતાની સગી માતા હતી કઈ કઈ અને એ રીતે દશરથને કહ્યું કે મારા ભરતને રાજ મળે ને રામ વનવાસ જાય એ પ્રમાણે વચન માંગ્યું એટલે ભરતની માને તો માતાએ તો સારું જ કર્યું હતું ને એમ ખોટું કંઈ કર્યું હતું કે એને ગાદી અપાઈ પણ ભરતે કહ્યું કે આ મારી માતા છે ભલે કહ્યું પણ રામને આવી રીતે દુઃખ આપવાનું હોય કે રામ વનવાસ જાય રામ ભગવાન છે ભગવાનને આવું દુઃખ દેવાની વાત મારી માતા જો કરતી તે રાજને લઈને મારે શું કરું અને રાજ ન કર્યું આપણે જાણીએ છીએ કે ભગવાનની ચાખડી મૂકીને હંમેશા એ પૂજા કરીને જ એની આજ્ઞા લઈને રાજ કર્યું છે પણ રાજના અધિપતિ કે રાજના માલિક પોતે થયા નહીં સેવક તરીકે કામ કર્યું માતાને ભલે દુઃખ થાય માતાને ભલે એમાં ક્લેશ થયો ગમે તે થયું પણ એને કંઈ સ્વીકારી નહીં એટલે એ રીતે એનો ત્યાગ કરવાથી ભરતનું તો મહિમા વધ્યો ઉલટો કહે છે ને રામના વનવાસ કરતાં ભરતનો ત્યાગ અધિક કે ભગવાન રામે વનવાસ જે બેઠો એના કરતાં ભરતનો ત્યાગ કે મળ્યું ને મૂકી દીધું ના મળે તો હોઉં બ્રહ્મચારી છે આપણે પણ મળે ને મૂકી દેવાની વાત છે ને મળે ને મૂકી દેવાની વાત છે કે આ રીતે જોકે બાપાએ કહ્યું ને આવા લાખોપતિના દીકરા આવી ગયા બધી પોતાને પૈઠણો મળતી હોય આ બધા બેઠેલા એમાં ઘણા આપણા 6 ગામના 12 ગામના બધા ઘણા છે એવા એન્જિનિયરો દિશા ડૉક્ટરો વકીલો સારી સારી બધી સાહેબીઓ હોય નોકરીઓ હોય અને ભણેલા છે આ એને બધું કોઈ આપણે આ કન્યા આપે ને ઉપરથી પૈઠણોય આપે ને ઘરબારે આપે ને મિલકતો આપે ને ઘરેણોય આપે ભાઈ બધું જ એ મૂકવું એ ક્યારેક આવું ભગવાનમાં સુખ મનાનું હોય તો બાકી તો ના મળે તાર બધા આપણે મૂકેલું છે ને જ્યાં કૃષ્ણ અર્પણ કરી દીધું બધું એવું પછી છે જ લાલી લેખે આપણે થાય છે ને એવું લાલી લેખે હવું થઈ જાય પણ લાલીની વાત કરી લઈએ બધા કહે છે એ પ્રમાણે કે એક વખત એક પટેલ હતા અને બહુ સુખી માણસ સારી રીતે પોતાની ખેતીવાડી કરે ઘોડી રાખે બળદ રાખે ગાયો ભેંસો બધું રાખે
કામમાં બહુ સારા આગેવાન બીજી તીધી અને એને એક જ દીકરી અને બીજો કોઈ વસ્તારમાં કોઈ નહીં એટલે એ પ્રમાણે પોતે પોતાનું કામ ખેતીવાડીનું બધું કરે સંભાળે. હવે દીકરી એક એટલે છે આજે બીજો કોઈ દીકરા દીકરો નહીં ને બીજી દીકરી પણ નહીં એટલે છોકરી ઉપર હેત બહુ અને એની માતાને તો વિશેષ હોય એટલે એવી રીતે લાલન પાલન કરીને એને મોટી કરી ઉછેરી કરી પછી 20-22 વર્ષની મોટી થઈ ઉંમર એટલે એને પહેરાવવાની ઈચ્છા બહુ કે આપણી દીકરીના સારી રીતે સારે ઘરે પહેરાવીએ એટલે એને માટે ઘરેના બનાવ્યા વસ્ત્રો કર્યા તૈયાર કર્યા ખૂબ સારી રીતે બધી સુખી એટલે એને માટે ખૂબ સારું વધારે તૈયાર કર્યું અને દીકરીને પણ આ રીતે રાખે કરે એમાં પહેરાવવાને માટેની બધી તૈયારી કરી અને ઘરેના ગાંઠે બધા રાખ્યા. પણ એવું કરવું ને કંઈ ભગવાનનું કરવું ને લાલી મરી ગઈ, લાલીનો આવડતા આવી રહ્યો એટલે ચાલી ગઈ. એટલે એને માને તો બહુ શોખ થાય ને, એના મા બાપને ખૂબ દુઃખ થયું. એકની એક દીકરી ચાલી ગઈ એટલે વધારે દુઃખી થઈ ગઈ આનંદથી એટલે એની મા દરરોજ રડ્યા કરે, સવાર થાય હાથ થાય ને એ થાય ને લાલી 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 કર્યા કરે. આવી હતી, ડાઈ હતી, રૂપાળી હતી, બહુ જ કયાગરી હતી, પૈનાવી હતી ને આવા બધા બધા મનના મનોરથ રહી ગયા. મનની વાતો મનમાં રહી ગઈ ને શું થશે ને કેમ થશે ને આવી બધી કલ્પાંત કર્યા જ કરે. અને બૈરાનો સ્વભાવ તમે જાણો છો, ક્ષાજે છે અંબારી અંબારી રડ્યા કરે. આ દુનિયામાં એવું છે ને કે અંબારી અંબારી રડ્યા કરે, પણ આવી કંઈ પાછી આવે નહીં, ગઈ પાછી કંઈ આવે આવે નહીં, પણ દરરોજ થાય એની અંબારીને કરે. કોઈ આવ્યો હોય એની પાસે બેસીને એ જ મોડું પછી ઢોંકીને પાછું રડવાનું શરૂ કરે એટલે આવું બધું ચાલ્યા જ કરે. એટલે બે મહિના થયા તો એ પ્રવાહ આખો ચાલુને ચાલુ રહ્યો. પછી એક દિવસ એક બ્રાહ્મણ આપણે આવે છે ને કાઠિયાવાડમાં બ્રાહ્મણો તમે જાણો છો, એ ભિક્ષા માંગવા માટે કરતાં કરતાં અને જ્યોતિષ જોઈએ આ બધું. અમારે પેલો છોકરો કાલે જ્યોતિષનું બોલ્યો તો બહુ સરસ કે અહીંના બ્રાહ્મણો કેવી રીતે જોશ બોલે, કેવી રીતે વાત કરે. એટલે બહેના પાસે જઈ અને પછી અલગ મલગની બીજી ત્રીજી બધી વાતો કરે અને ખુશ કરી નાખે. એટલે એવો બ્રાહ્મણ એક આવી પડ્યો, બરાબર હોશિયાર પણ જાણકાર ને સરસ વ્યવસ્થિત રીતે. એટલે આવ્યો ને એને પેલા આ એટલે તરત પેલો બ્રાહ્મણ આવ્યો તો પેલી બૈરીને તો શું લાલીની જ બધી ઝંખણા. એટલે કહ્યું, ઓહો ભા ક્યાંથી આવો છો, શું છે, કેમ છે, સમાચાર પૂછ્યા કે કેમ બેન તમે રડો છો, આમ તો મારી લાલી હતી બહુ સારી હતી નામ હતી. એટલે બ્રાહ્મણ છે ને પકડી વાતને પકડી લીધી એટલે એને જાણે કે હા અને લાલીની બહુ ઝંખણા છે. એટલે બ્રાહ્મણે પછી વાત કરે, બહુ સારું હો, બહુ તમને દુઃખ થયું, બહુ થામ છે તેમ છે પોતાના બ્રાહ્મણ સ્વભાવ પ્રમાણે અને બૈરાન કેમ છે તમારે કેમ એને કરવાની બધી વાતો જાણતા હોય. એટલે કે ઓહો હો હો બહુ સારું તમે, કે હું તો આવું છું કે તમારી લાલીની ખબર લઈને આવ્યો છું. પેલા બૈરાઓ રડતા બંધ થઈ ગયા કે ઓહો લાલીની ખબર લાયા કે ક્યાં છે લાલી. અરે લાલી તો ત્યાં સ્વર્ગમાં બેઠી જ કહે, ત્યાં શું કરે છે, પણ ત્યાં કે બહુ આનંદ કરે છે, બહુ સુખી. એને કહ્યું છે, કહેજો મારા મા બાપ કોઈ દુઃખ ના પામે અને હું તો એ મજા કરું છું. પણ એને એક વાત કરી છે કે અહીંયા એને કપડાં અને ઘરેણાંની જરૂર છે. પેલા બૈરે બધી વાત કરી દીધી અને બ્રાહ્મણે વાત પકડી કે એને માટે પહેરાવું હતું ને આવો જનસો ને બનશો કર્યું પણ જતી રહી. એટલે પેલા એ કહ્યું કે એને આ જરૂર છે, તો કે હા હા એમ, તો કે હું તો આપી દઈશ. તો કે લ્યો તા તમે લઈ જાઓ લાલીને અને આપજો. એટલે પોટલું બાંધી જનશો બનશો ગાંડી બાંધીને આપ્યું. બ્રાહ્મણ ભાઈ જરા કરી આશીર્વાદ આપીને પોતાનું કામ આગળ ચાલતું થઈ ગયું, પોટલું બાંધીને ચાલુ થઈ ગયા. અને પેલી બૈરાને આનંદ થઈ ગયો કે લાલીની ખબર ઘણા દિવસે આવી એટલે ખબર આવી, એમાં ખુશ થઈ ગઈ અને બહુ રાજી થઈ ગઈ. આ લાલી મારા ઘરેના પહેરશે, કપડાં પહેરશે, સુખી થશે, આનંદ માનશે, એ બધું મનમાં સુખી આનંદમાં થઈ. પછી પેલા પટેલ આવ્યા ઘરે અને બરાબર તે ખેતરમાંથી અને આવીને ઉભા કે ઓહો કેમ આજે ખુશમાં દરરોજ રડે અને આજે ખુશમાં હસવા માંડી પડી કે શું થયું છે, કે લાલીના સમાચાર આવ્યા. કે ઓહો લાલીના સમાચાર આવ્યા, કે પેલા પટેલ કહે છે આ ક્યાંથી આવ્યા, પણ કોણ લાવ્યું, જે ગયાના કોઈ સમાચાર નથી, તને ક્યાંથી આવ્યા, કે આ દુનિયામાં અત્યારથી બધા ગયા એના કોઈ સમાચાર આવ્યા જ નથી, કે આવ્યા જ કોઈના, અને આ તારને સમાચાર ક્યાં થયા, કે બ્રાહ્મણ આવ્યા હતા અને તે લાલીની પાસેથી જ આવ્યા હતા, લાલી એમને વાતચીત કરી કે તમે મારા મા બાપને જીઓ કહેજો રડે નહીં દુઃખ ના થાય અને આ રીતે વાત કરી અને એમને પછી કહ્યું હતું કે આ ઘરેણાને એને લુગડાની જરૂર હતી એટલે બ્રાહ્મણને મોકલ્યો હતો. એટલે બ્રાહ્મણે મને વાત કરી એટલે મેં આ રીતે ઘરેણાને ગાંઠા આપ્યા છે અને બ્રાહ્મણ લાલીને આપશે, આ લાલી ત્યાં સુખી રહેશે. એટલે એ આનો પટેલજીને નખોદ કર્યા, આ બ્રાહ્મણ ઉપાડી ગયો અને આને છેતરી ગયો છે અને આ લાલીના ઝંખડામાં આ બધું કોઈ બેઠી. પણ હવે શું થાય, આપી દીધું એ તો ગયો કે ક્યારનો કામના ગયો તો ના આવે ત્યાં જાણ્યો કે થોડોક હજુ ગામને પાદર આગળ નીકળતો છે. એ ગોળી શણગારી બરાબર પલાંગ માર્યું અને ગોળી એકદમ ફટફટ આમ રવાલમાં ચાલી ગઈ ગાડી, બેસીને ઉપાડી ગોળી. એટલે પેલો જતો હતો આમ આગળ જોયું બ્રાહ્મણ કે હા જાય છે, અડધો માઇલ દૂર જોઈ લીધો, ગોળી બરાબર લલકારી અરે બરાબર રામ આમ ઉતાવળી દોડાવી ગવડી જાય. પેલા બ્રાહ્મણે વિચાર કર્યો કે હા પટેલ આવે છે, આપણા ભૂખા બોલાવી દે છે, આમાં કંઈ હજીવ તો રહેવા દે નહીં, કાંઈ એના ઝપટમાં એ કંઈ આપણી પર દયા નહીં ખાય. એટલે એને વિચાર કરી
અને પછી તરત પકડે અને પેલો એક મોટું ઝાડ હતું વડનો, એ ઝાડ આવ્યું, ઝાડ ઉપર ચડી ગયો. ઝાડ ઉપર ચડ્યો એટલે પેલા જાણે ઝાડ ઉપર ચડ્યો એટલે ઝાડ ઉપર ચડ્યો એટલે ત્યાં પહોંચ્યો એટલે કે પેલા બ્રાહ્મણ કહે હેઠો ઉતર, પેલા ઘરેણાને બધું લાય એટલે એમ તો બોલવા માંડી પડ્યા. પેલો કે આમ તો ઉતરે નહીં, ઉપરનો ઉપર પેલો રહે એટલે એને જાણ્યું કે આ ઉપર જઈને પકડું એટલે પેલી ઘોડી નીચે બાંધી અને પોતે ઉપર ચડ્યો બ્રાહ્મણને પકડવા માટે. હવે ઝાડ તો મોટું હતું એટલે સહેજે સહેજે પેલો આંબલા પીપરી રમ્યા આવે, એને ખબર હોય બધી કે આંબલા પીપરી જે છોકરાને રમ્યા ને કે આ ડાળને પેલું ડાળ, આ ડાળને પેલો પકડવા આવે નહીં, આંબલા પીપરી રમે એટલે પકડનાર આવે તો પેલો આ ડાળમાંથી પેલા ડાળે જાય, પેલા પેલા ડાળે, એમ કરતા કરતા નીકળી જાય. એમ આ બ્રાહ્મણ એવો હોશિયાર હતો, આંબલી પીપરી રમેલો હતો એટલે એને ખબર હતી કેમ થાય. પટેલ એને પકડવા માટે ચડ્યા એટલે પેલો આ ડાળે, પેલો આ ડાળે, આ ડાળે કરતા કરતા પેલો બ્રાહ્મણ ઝટ લઈને ઉતરી પડ્યો નીચે. નીચે ઉતર્યો ને ઘોડી પલંગ તો તૈયાર હતું એટલે ઘોડી પર બેસી ગયો, ઘોડી રમકાઈ મૂકી બરોબર રીતે અને રમકાઈને ચાલ્યો ગયો. પેલા પટેલ ભાઈ આમ રહી ગયા મોડું વકાઈને, પેલા ગયો કે ગયો પણ એ ગયો હવે શું થાય, ગયો પછી ઢીલે મળે પગે ચાલીને પાછા ઘરે આવ્યા. પછી આવ્યા એટલે ઢીલા થઈને જરા કેમ શું થયું કે શું થયું શું કે આ ત્યાં આપી લાલી અને ના ત્યાં આપ્યા ઘરે ન તો મેં અહીંયા આપી ઘોડી, એટલે લાલી લેખે મેં પણ ઘોડી કરી, ત્યાં જેમ લાલી લેખે ઘરે ના કર્યા વસ્ત્રો કર્યા લાલી લેખે કર્યા એમ મેં લાલી લેખે ઘોડી કહી નાખી ગઈ કે શું થયું કે આવું બન્યું કે તારું ગયું મારું ગયું લાલી તો ગઈ ક્યાં તું ક્યાં હું ક્યાં ખબર છે આવું છે. એટલે પછી ના છૂટકે આપણે લાલી લેખે કરીએ છીએ એટલે કોઈ સંબંધી આપણા છે નહીં અને આ છે વસ્તુ બધી ખોટી એટલે એનો ત્યાગ મારે કે કરીએ એમાં કંઈ વાંધો નથી. માટે અનાદિની રીત છે કે જે વિમુખ હોય એને મૂકી દેવા, એનો ત્યાગ કરવો એમાં બાદ નથી. માટે કૃષ્ણ ભક્ત મને વાયલા બીજા સર્વ લાગ્યા છે નમાલા, જેને તમારા જન શોને હ તેજ પામ્યા છે મનુષ્ય દેહ, બીજા જીવ છે પશુ સમાન જેને વિષય સંબંધી છે જ્ઞાન, તે મને પશુમાં ફેર નથી એમ વિચારું છું હું મનથી, મનુષ્ય દેહને ઈચ્છે છે દેવ તે પામી ન કરી હરિ સેવ, તે તો પશુ પૂછ શિંગહીણ મર હોય ગુણી પરવીણ, કુળ કીર્તિ રૂડા ગુણ રૂપ હોય ઐશ્વર્ય કરી અનુપ, તે તો જતમાં શોભે છે ઘણો જેમ શોભે ફળ ઇન્દ્રમણો. એટલે સાંઈ કે આ બધું આપણને કોઈ કીર્તિ મળી હોય, સારું રૂપ મળ્યું હોય, સારા ગુણ મળ્યા હોય, મોટો આપણી પાસે ઘણો બધો પ્રતાપ હોય, આવું બધું ઘણું આપણી પાસે હોય, એ બધા જગતમાં શોભારૂપ નથી. કે આપણે જેને આપણે પૈસા હતા એટલે શોભા, આપણે ભણેલા એટલે શોભા, રૂપાળા એટલે કર્યા, સારું કામ કરીએ એટલે સારા, સારી કથાઓ કરી એટલે રૂપાળા, બધું એવું કશું નથી. પૈસા મળ્યા, બંગલા મળ્યા, પ્રધાન થયા, દિવાન થયા, એ કાંઈ શોભા નથી. શોભા અહીંયા મારા સમજાવે છે કે કેવું છે, ઇન્દ્રામણા જેવું દેખાવામાં છે પણ અંદર પોલું ફસ થયેલું, કશું ખાવામાં એમ આમ ધુમાડો નીકળે અંદર, ત્યાં ઇન્દ્રામણ ફોડો એટલે ધુમાડો નીકળે એવી દુર્ગંધ મારે એવી વસ્તુ. ઉપરથી જ સારું છે આમ, શરીર ઉપરથી સારું પણ અંદર કેવું છે એવી વસ્તુ છે. એટલે શું કે આ જગતના સુખ છે, જગતના જે મોટપ છે, માન છે, બધી જે બુદ્ધિ શક્તિ બધું એવું છે એ મળ્યું કદાચ, પણ એ નકામું છે. ભગવાનની ભક્તિ નથી તો એ બધું નકામું છે. એમાં સર્વે ગુણ તો શોભે છે ત્યારે કૃષ્ણ ભક્તિ કરે જન ત્યારે, આ બધા ગુણ આપણા સારા એ શોભે ક્યારે કે એ પ્રમાણે. મરદાને ગમે એટલા ઘરેનો શણગારો તો શોભે ખરું, આ જીવતો માણસ છે ને ઘરેના ચડાવો વસ્ત્રો ચડાવો તો લાગે સારો, બોલતો ચાલતો છે ને, પણ મરદાને તમે શણગારો તો અરે ભયંકર લાગે. રાત્રે ભેગા રહેવાનું કે રે કોઈ આ મરદું છે આ બેહો એમની પાસે કલાક, આ સોનામાં ઘરેણા બીજું ત્રીજું પટ્ટિયા પટ્ટિયા પાડ્યા છે, ફર્સ્ટ ક્લાસ રૂપાળો બનાવ્યો છે, બટ પાવડર નાગીને
તોય રાત્રે બે એને ખરું રાત્રે ઉઠીને બાજે તો કહો એને શોભેલો. અને આમ ઘરેના શોભે, જો આપણે જીવતા છે તો જેટલા ઘરેના હોય બધા શોભે, વસ્ત્ર બધું શોભે, પણ પેલું રાત્રે બધા શોભે નહીં. એમ આપણામાં જે કંઈ ગુણો છે શોભે ક્યારે, કે ભગવાનની ભક્તિ હોય અને ભગવાનના સંતને રાજી કરીએ તો આપણા બધા ગુણો શોભે. ભગવાનની આજ્ઞા પ્રમાણે રહીએ તો આ બધું શોભે એવું છે, બાકી બધું નકામું છે. સર્વે ગુણ તો શોભે છે ત્યારે કૃષ્ણ ભક્તિ કરે જન જ્યારે. કૃષ્ણ ભક્તિ હીણ ગુણ હોય વર્ણ લૂણે વ્યંજન સમ સોય. ભક્તિહીણ બ્રહ્મલોક જાય તો પણ કાળ થકી ન મુકાય. ભગવાનનું અંતરમાં સુખ નથી પામતા હરિ વિમુખ. માટે કૃષ્ણની ભક્તિ છે મોટી જેથી સુખી થયા કોટી કોટી. શિવ બ્રહ્મા ઇન્દ્ર શુકાદેલી કરે છે ભક્તિ માનને મેલી. જેમ કરે છે બીજા સહુ જીવ તેમ કરે છે બ્રહ્માને શિવ. રાધાદિ શક્તિઓ અપાર કરે સેવા દાસી જેમ દ્વાર. અલ્પ જીવ કૃષ્ણ ભક્તિ કરે તો તે કાળ કર્મ ભયથી તરે. બ્રહ્મા હોય જો ભક્તિ એ હીણો તો તે પણ છે કાળ ચવીણો. એવું મહાત્મ્ય શ્રી કૃષ્ણ તણો શુણ્યું શાસ્ત્ર સાધુથી મેં ઘણું. માટે મેલી આળસ હું અંગે કરું છું ઉગ્ર તપ ઉમંગે. તે તો કૃષ્ણ પ્રસન્ન થવા માટ મળે પ્રત્યક્ષ એ મને ઘાટ. પામશે ચિત્તની રાત ત્યારે મળશે કૃષ્ણ પ્રકટ જ્યારે. માટે સંત વચને બંધાઈ રહ્યો છું તમારા સાધુ માઈ. વળી જોઉં છું તમારી વાટ અતિ વિરહમાં કરું છું ઉચ્ચાટ. કૃષ્ણ કીર્તિ વિના પદ ગાન શબ્દ લાગે ત્રિશૂળ સમાન. નારી રૂપાળી લાગે છે એવી જાણું ભૂખી રાક્ષસણી જેવી. વળી સુગંધી પુષ્પની માળ તે તો લાગે છે કંઠમાં વ્યાળ. ચંદન કેસરને કોમ કોમ તેલે પન લાગે પંકસમ.
કૃષ્ણ વિશે રહ્યું મારું મન, રહેવું પ્રસાદે લાગે છે વન, ઝીણા ઘાટા અંબર છે જે હ થયા સર્પ સમ મને તે હ, નાના પ્રકારના જે ભોજન તે લાગે છે ઝેર જેવાન, વળી છે જે વસ્તુ સુખકારી તે સર્વે મને થઈ છે ખારી, કૃષ્ણ દર્શન વિના છું ઘેલો, સ્વામી મેલજો સંદેશો વહેલો, તમારું દર્શન જ્યારે થશે ત્યારે સર્વે દુઃખ મારા જાશે, માટે કૃપા કરી દર્શન દેજો, વિરહાભીમાં બુડ્યા બાય ગ્રહેજો, વિરહાભીમાં બુડ્યા બાય ગ્રહેજો. જેમ વર્તે છે પોતાને મન એવા લખ્યા વર્ણીએ વચન, એવા લખ્યા વર્ણીએ વચન, તે તો લખતાન આવે અંત, લખ્યું સંક્ષેપે સાર એટલું, ન લખાય જેમ છે તેટલું, એ છે મુમુક્ષુને ઉપદેશ, કહ્યો કૃષ્ણ ભક્તનો રહસ્ય, પણ કૃષ્ણ બીજા નથી કોઈ, સમજો શ્રી પુરુષોત્તમ સોઈ, એમ પત્રી લખી પૂરી કીધી, લઈ મુક્તાનંદજીને દીધી, પછી મુક્તાનંદે પત્ર લીધો, પોતાના પત્ર ભેળો તે કીધો, બીડી બેવું લખ્યું શિરનામ, પછી તેડ્યા ભટ્ટ મયા રામ, કહ્યું આ કાગળ ઉતાવળે પહોંચાડો શ્રી સ્વામીની પાસળે, કહેજો મુખે સર્વે સમાચાર, આવે વહેલા તે કરજો વિચાર, પછી માયા રામ લાગી પાય, ચાલ્યા ભોજનગર ને રાય, સપ્તદીને પહોંચ્યા ભુજ શહેર, સ્વામી હતા ગંગારામ ઘેર, નિર્ખી વિપ્ર પામ્યો છે આનંદ, કેવા શોભે છે તે સુખ કંદ, નેણા
શશિ સમ મુખ સોય ગૌર શરીર આજાન કર સુંદર શ્વેત પહેર્યા છે વસ્ત્ર બોલો ખાતેનો ઓટકાર આવે એમ નિષ્કાન થઈને પોતાના ગુરુના ઓડકાર ઉભો આવી જાય કે સહેજ વાત આવે કે એનું વર્ણન ચાલુ થઈ જાય મુક્તા નિષ્કાન સાહેબ તો પોતાના ગુરુ હતા આ તો ગુરુ માટે કેવું થવું જોઈએ એની વાત છે કે આપણે ઓડકાર ના આવે તો ગુરુને કર્યા જ ન કહેવા જોઈએ ગુરુને શિષ્ય થયા ન કહેવા એ ઓડકાર આવવો જ જોઈએ આની વાત આવવી જોઈએ ત્યારે જાણીએ કે આપણે ખરેખર ગુરુ કર્યા છે અને વાત છે અને અહીંયા જો નિષ્કાન સાહેબ તમે પદે પદે ક્યાંય રામાયણ સાહેબની વાત આવે એનું વર્ણન કરી નાખે અહીંયા આ રીતે વાંકી ભકુટી મંદ મંદ હાસ પ્રસન્ન વદને કરે છે વિલાસ કમળ સરી ખાંચે ચરણ દોય ભક્ત રહ્યા છે તે સામુ જોય આપે છે નિજ જનને આનંદ સુખદાયી સ્વામી રામાનંદ એવા નિરખી મયા રામેનાથ આપ્યા પત્ર બે સ્વામીને હાથ ઇતિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે નીલકંઠવર્ણીએ પત્ર લખ્યો એ નામે 42મું પ્રકરણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આ પ્રકરણ બધા સંતો બહુ મોડે કરતા. પહેલાં આપણે જૂના સંતો છે એ આ પત્રીનું કહેવાય. મહારાજે પોતે હાથે પત્રી રામાયણ લખી છે અને એનું કેટલું સુંદર વર્ણન કેવી વાત છે. પોતાનો રુચિ અભિપ્રાય સિદ્ધાંત બધું લખી નાખ્યું મહારાજ કે પોતે જન્મ્યા એ અવતાર લઈને જન્મ્યા છે એટલે જે પોતાનો સિદ્ધાંત અક્ષરધામમાંથી લઈને આવ્યા છે કે પોતાના ધર્મ નિયમ સાધુના નિયમ પોતાને ભક્તને કેવી રીતે વર્તવું પોતાનો સિદ્ધાંત અક્ષરરૂપ થઈને પુરુષોત્તમને ભજવું આ બધી વાત મનુષ્યદેહનો દુર્લભતા શું બધી વાત મહારાજે પોતાનો સિદ્ધાંત આમાં લખીને આપણને આપ્યો છે માટે એને બરાબર વાંચી વિચારી જીવમાં ઉતારીએ તો સુખ થાય. સહજાનંદ સ્વામી મહારાજની